હિરલ્સ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો કે આજે આપણે કુકરમાં મેં સર્વ કર્યું છે, તો આજે આપણે છોલે ચણા કુકરમાં બનાવશું. ફટાફટ છોલે ચણા કુકરમાં બની જાય છે, તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, એટલે મારી રેસીપી તમારા સુધી પહોંચી જાય. અને મારી રેસીપી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચલો છોલે ચણા બનાવવાનું સ્ટાર્ટ કરીએ, એ પણ કુકરમાં. અમે 6 કલાક પલાળીને રાખેલા છોલે ચણા લીધા છે. મિક્સર જાર લીધું છે, એની અંદર આપણે 4 મેં મીડિયમ સાઇઝના કાંદા સુધારેલા છે એ નાખશું. આપણે ટમેટા નાખશું, 3 ટમેટા લીધા છે મેં, 1 નાનો કટકો આદુનો લીધો છે, 5-6 કળી લસણની નાખેલી છે અને 1 મરચું લીધું છે. અને હવે આપણે બધું સરસ ક્રશ કરી લેશું. પાણી નાખ્યા વગર પાણી નાખવાનું નથી આની અંદર. પ્યુરી આપણી એકદમ સરસ રીતે રેડી છે. કુકરમાં તેલ નાખ્યું છે, તેલ થોડું આગળ પડતું આપણે લેવાનું છે. એની અંદર જીરું નાખશું આપણે, લાલ મરચાં નાખશું, તમાલપત્ર નાખશું, તજ ને લવિંગ નાખશું. થોડું થવા દેશું એને, થોડું થઈ જાય એટલે એની અંદર આપણે હિંગ નાખશું. એ આપણે આ પેસ્ટ જે બનાવી હવે આ પેસ્ટને એકદમ સરસ પાણી બળવા દેશું ત્યાં સુધી થોડું અને સાતવી લઈએ. તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સરસ થોડું પાણી બળી ગયું છે આનું. હવે આમાં આપણે પહેલા મસાલા કરશું. આની અંદર નાખશું કશ્મીરી લાલ મરચું છે એ નાખશું. ટુ ટેસ્ટ તમે તમારી રીતે, આપણે મરચું નાખે લાલ લીલા મરચાં નાખેલા એટલે એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે. આમાં નાખશું આપણે ધાણાજીરું પાવડર, આમાં નાખશું આપણે હળદર, આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે. છોલે મસાલો તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. હું અત્યારે ગરમ મસાલો નાખી રહી છું. છોલે મસાલાની આમ તો જરૂર ના જ હોતી નથી, કારણ કે આપણે ખડા મસાલા બધા નાખેલા છે. એટલે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ પહેલાં. માત્ર ને માત્ર 15 મિનિટમાં તો એકદમ સરસ છોલે ચણા તૈયાર થઈ જશે. પાછા એકદમ સરસ બહાર જ મળતા હોય સેમ એવા છોલે ચણા આપણા રેડી થશે. સરસ હલાવી લઈએ આપણે આને. આપણે મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે, એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આની અંદર આપણા જે છોલે ચણા છે એ નાખી દેશું. અને આપણે પહેલા સરસ રીતે હલાવી લેશું. હવે આપણે આમાં ખાલી સીટી જ કરવાની છે. આપણા છોલે એકદમ રેડી થઈ જશે સીટી કરશું એટલે. હવે આપણે આમાં પાણી નાખશું, થોડું આપણા ચણા છે એ કાચા છે એટલે થોડું પાણી આમાં વધારે જોશે, એટલે એ પ્રમાણે તમારે પાણી નાખવાનું રહેશે આમાં. હવે આમાં 6-7 સીટી આપણે કરી લઈએ. આપણે આને ઢક્કણ ઢાંકી અને સરસ રીતે સીટી કરી લેશું 6-7. આપણે જોઈ લઈએ એકદમ મસ્ત આપણા છોલે ચણા એકદમ સરસ
रेडी छे। तो हवे आपणे आने सर्व करशुं। पण फ्रेंड्स मने एवुं लागे छे के मारे हुं आमां सर्व करूं तो तमने आइडिया आवशे के मैं कूकर में बनावेला छे। तो आपणा छोले चना कूकर में एकदम रेडी छे। तो तमे पण बनावजो। बाय, आवजो। जय श्री कृष्ण। मळशुं बीजी रेसिपी साथे।